સુરત શહેર તથા જિલ્લામાં રાત્રે હવામાનમાં પલટો આવ્યો હતો. 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા મેની બાબરસુરા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ધૂળની ડમરી ઓળતા વાહન ચાલકોને પરેશાની હતી. પવન ફૂંકાતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો પુરવઠો જે વિસ્તારમાં પહોંચે છે એવા વિસ્તારમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હતી. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના 38 કલાક 9 કલાક દરમિયાન હવામાનમાં પલટો આવ્યો હતો. ઝડપી પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા બોલ્યા હતા. જોકે શહેરમાં કોઈ કોઈક સ્થળે સામાન્ય છાંટા પડ્યા હતા, પરંતુ ક્યાંય પણ જોરદાર ઝાપટાના વાવડ મળ્યા ન હતા. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કામરેજ, કડોદરા, ઓલપાડ, કોસંબામાં પણ હવામાનમાં પલટો આવ્યો હતો. આ વિસ્તારોમાં પણ ઝડપી પવન ફૂંકાયો હતો. કેટલાક સ્થળે ઝડપી પવનને કારણે વૃક્ષો ધરાશયી થયા હતા. ઓલપાડ, કોસંબા, કડોદરા વિસ્તારમાં અને શહેરના દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો પુરવઠો મળે છે એવા વિસ્તારમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ હતી.